ઉત્તર ભારત તરફની વધુ ટ્રેનો શરૂ કરવા માટેની સાંસદ સી આર પાટીલની બોગસ જાહેરાત હોવાના આક્ષેપ સાથે બુધવારે શહેર કોંગ્રેસના આગેવાને સુરત રેલવે સ્ટેશનના એઆરઓ સી આર ગરુડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રફુલ તોગડિયા, આગેવાન રિઝવાન ઉસ્માની તથા કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકા સહિતના કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ બુધવારે સુરત રેલવે સ્ટેશન પર જણાવ્યું હતું કે 25મી તારીખના રોજ સાંસદ સી આર પાટીલ દ્વારા ઉત્તર ભારત તરફની 3 નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દર રવિવારે દોડનારી ઉધના જયાનગર જનસાધારણ એક્સપ્રેસ, બાંદ્રા પટના એસી કોચ, હમસફર એક્સપ્રેસ અને સુરત વારાણસી હોલિડે સાપ્તાહિકનું નવી ટ્રેન શરૂ થવાની હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેના પગલે શહેરીજનોએ રેલવે સ્ટેશન પર પહોંચી જઈ ત્રણેય નવી ટ્રેનની ટિકિટોની માંગણી કરી હતી, પરંતુ રેલવે તંત્ર દ્વારા આવી કોઈ જ નવી જાહેરાત કરવામાં આવી નહીં હોવાનો ખુલાસો કર્યો હતો, જેથી સાંસદ સી આર પાટીલ લોકોને ગુમરાહ કરવા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો હતો. રેલવેના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી કે જો આવી નવી કોઈ ટ્રેન શરૂ ન થઈ હોય તો તે બાબતે જાહેરમાં ખુલાસો કરે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ સુરત રેલવે સ્ટેશન પર સી આર પાટીલ અને ભાજપ વિરોધી નારેબાજી કરી હતી. દેખીએ, જબ સે યુપીએ સરકાર બની હૈ, અરે એનડીએ સરકાર બની હૈ, તબ સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બડી બડી બાત કિયા હૈ. પહેલી બાત તો એ કિયા ઇન્હોને કે હમ બોમ્બે સે અમદાવાદ કે લિયે બુલેટ ટ્રેન ચાલુ કરેંગે. 3 સાલ હો ગયા, અભી તક ઉસકા કોઈ અતા પતા નહીં હૈ. દૂસરી જાહેરાત ઉન્હોને એસી કિયા કે સુરત શહેર, સુરત કે રેલવે સ્ટેશન કો વર્લ્ડ ક્લાસ કા હમ રેલવે સ્ટેશન બનાએંગે. કઈ અખબારો મેં છપા, ઉસકા નકશા ભી છપ ગયા, આજ તક ઉસકા કોઈ અતા પતા નહીં હૈ. 2 સાલ પહેલે નામદાર હાઈકોર્ટ સે એક ઓર્ડર હુઆ હૈ કે ઉત્તરાંચલ સે લેકે ભેસ્તાન તક રેલવે ટ્રેક કે દોનો તરફ જો સલમ વિસ્તાર હૈ, જો પટ્ટી કે લોગ હૈ, ઇસકે લિયે ભારત સરકાર, રેલવે, સ્ટેટ ગવર્નમેન્ટ ઓર કાર્પોરેશન તીનો સ્કીમ બના કે લાવે ઇનકો પ્રસ્થાપિત કરને કે લિયે. ઓર જબ તક યે પ્રસ્થાપિત નહીં હોંગે તબ તક યે પરમાનન્ટ યે ઝોપડપટ્ટી યહીં રહેગી. એસા એક ઓર્ડર 2 સાલ પહેલે હાઈકોર્ટ સે હુઆ હૈ. આજ તક વો ઝોપડપટ્ટી કે બારે મેં, ઉનકે પ્રસ્થાપિત કે બારે મેં ભારતીય જનતા પાર્ટી મેં નરેન્દ્રભાઈ મોદી કી સરકાર ને અભી તક કુછ કિયા નહીં હૈ. અભી ઉત્તર ભારત કે લોગ જો અપને ગાંવ સે રોજી રોટી કમાને યહાં આતે હૈ, ઉસમે મહારાષ્ટ્ર ભી હૈ, મધ્ય પ્રદેશ ભી હૈ, બિહાર ભી હૈ, રાજસ્થાન બિહાર ભી હૈ, ઓર ઝારખંડ ભી હૈ, ઉત્તર પ્રદેશ ભી હૈ. યહાં હજારો કી તાદાદ મેં, લાખો કી તાદાદ મેં લોગ આતે જાતે હૈ. ઓર યે હમારી પુરાની માંગે રહી હૈ. યુપીએ સરકાર કે સમય મેં હમને 6 ટ્રેનેં દિયા થા, કેતની ટ્રેનેં એસી કે જો રેગ્યુલર હમને દિયા થા, ઓર કેતની ટ્રેનેં એસી કે જિસકો હમને વીકલી દિયા થા. ઓર 3 સાલ આને કે બાદ, એનડીએ સરકાર આને કે બાદ એક ભી ટ્રેન બઢોતરી કરને મેં આઈ નહીં હૈ. જો હમને વીકલી દિયા થા ઉસકો હમારી ડેલી કી માંગ હૈ, ઉસકો ભી ઉન્હોને પૂરા નહીં કિયા હૈ. અભી સવાલ એક હી બાત કા હોતા કે જબ કોઈ માંગણી કરતા હૈ તો પ્રધાનમંત્રી કી તરફ સે યા ઉનકે મંત્રી કી તરફ સે યા ઉનકે સંસદ સદસ્ય કી તરફ સે એક જાહેરાત પેપર મેં આ જાતી હૈ, વાહ વાહ લુટાઈ જાતી હૈ, લેકિન ગ્રાઉન્ડ લેવલ પર આગે દેખો તો સબ ઝીરો હૈ. કહેને કા મતલબ હૈ કે નરેન્દ્ર મોદી કી સિર્ફ માર્કેટિંગ ઓર ઝૂઠે પ્રચાર પર સરકાર ટિકી હુઈ હૈ. ના તો ટ્રેન મિલી હૈ, ના તો વર્લ્ડ ક્લાસ કા રેલવે સ્ટેશન મિલને વાલા હૈ, ના તો બુલેટ ટ્રેન મિલને વાલી હૈ, ના તો ગરીબ વસ્તી જો પરસોં થી યહાં રહેતી હૈ ઉનકે લિયે કોઈ સ્કીમ લાને વાલે હૈ. કહેને કા મતલબ યે હૈ કે યે અપને આપ કો સમજતે હૈ હમ બહુત હોશિયાર હૈ ઓર બાકી પ્રજા સબ બેવકૂફ હૈ. આજ ઇસી લિયે હમ લોગ યહાં આયે હૈ ક્યોંકિ ઇન્હોને 6 ટ્રેન નહીં ચાલુ કરને કી જાહેરાત કિયા હૈ. અભી તક કોઈ ટ્રેન યહાં ચાલુ હુઈ નહીં હૈ. અગર ચાલુ હોતી તો યહાં પર બુકિંગ હોતી, યહાં એડવાન્સ કોઈ બુકિંગ હુઈ નહીં હૈ. ઇસકા મતલબ હૈ ઝૂઠા પ્રચાર હૈ, ઝૂઠી બાતે હૈ, ઉસી કે લિયે હમ લોગ આયે થે. ઓર આજ હમારે વિપક્ષ કે નેતા પ્રફુલભાઈ તોગડિયા કી અગવાની મેં સેંકડો કી તાદાદ મેં હમ લોગ આયે, યારો કો મિલે હૈ ઓર ઉનકો કહા કે રેલવે કે કોઈ અગર ખોટી ગલત જાહેરાત કરતા હૈ તો રેલવે FIR કરે. ઓર સી આર પાટીલ હો યા કોઈ ભી પાટીલ હો યા કોઈ ભી સંસદ સદસ્ય કોઈ ભી વ્યક્તિ હો, ઉસકે ઉપર FIR કરકે ઉસકે ઉપર 420 કા ગુના દાખિલ કરના ચાહિયે, ઉસકો એરેસ્ટ કરના ચાહિયે. આપ ભી એક ઉત્તર ભારતીય નેતા હૈ, કહા જા રહા હૈ કે ઉત્તર ભારતીય જો નિકલે કોંગ્રેસ પીડી થી ક્યા માંગ રહા. દેખિયે, મેં ઉત્તર ભારત કા રહેને વાલા હું. ઉત્તર ભારતીય એક સમાજ હૈ, જબ સમાજ કી બાત આતી હૈ તો ઉસમે પોલિટિકલ બાત કોઈ નહીં આતી હૈ. ઓર જો રેલી નિકલી તો ઉસમે સભી સમાજ કે લોગ થે, સભી પોલિટિકલ પાર્ટી કે અંદર થે. તો ઉસકે અંદર જો રેલી થી કોંગ્રેસ યા બીજેપી કી નહીં થી, સમાજ કી રેલી થી, ઉસમે મેરા હાજરી દેના મેરે લિયે બહુત જરૂરી થા. આજનું આંદોલન ફક્ત ઉત્તર ભારતીય માટે નથી, આ મહારાષ્ટ્ર માટે પણ છે. આ તમામ ટ્રેનો જે ઉત્તર ભારતમાં જાય છે એ ટ્રેનો મહારાષ્ટ્ર પસાર થઈને જઈ રહી છે, એટલે તમામ સુરતમાં રહેવાસીઓ
એમને મારે ખાસ વિનંતી છે કે આંદોલનમાં જોડાય, જ્યાં સુધી રેલવન ન મળે ત્યાં જપીશું નહીં. સાંસદો કોઈ બી હોય એની તાનાશાહી, એની દાદાગીરી, એને સરમુક્તશાહીને આપણે ઠાકરને પાડવું જોઈએ. બધા ભેગા થઈને ખોટા વાયદા, ખોટી મંજૂરી, ખોટા ખોટા સપના, મૂર્તાશાહીના સપના જોતા હોય આવા સાંસદના રાજીનામા લેવું જોઈએ. જ્યારે વર્તમાન પેપરની અંદર ભારત સરકારના સાંસદ સીઆરભાઈ પાટીલે બધા જ પેપરમાં વડાપ્રધાન સાથે, રેલ મંત્રી સાથે ફોટા આપીને મોટી મોટી જાહેરાતો આપી ઉત્તર ભારતીયોને અને બિહારીઓને, લોકોને ખોટી લાલચામાં અને ખોટા ગુમરાહ કર્યા, ખોટા રસ્તે કે આટલી આટલી ટ્રેનો મેં ચાલુ કરી છે. અત્યારે અમે એઆરઓને જ્યારે આવેદનપત્ર દેવા ગયા તો અમે કીધું કે 120 દિવસ પહેલાં કોઈ પણ ટ્રેન ચાલુ થતી હોય તેનું બુકિંગ મળતું હોય. તમે આજે પણ 4 મહિનાનું પછી બુકિંગ કરવા તૈયાર નથી, એટલે એનો મતલબ એવો છે કે કોઈ ટ્રેન ચાલુ થઈ નથી અને ખોટા પેપરમાં વાહવા લૂંટવા માટે આ ભારત સરકારના સાંસદો સીઆર પાટીલ, ભારતીય જનતા પાર્ટીના સાંસદ સીઆર પાટીલે ઉત્તર ભારતીયો અને બિહારીઓને ખોટા ગેરમાર્ગે દોરાવ્યા છે. અને ખોટા એ લોકો રેલવે સ્ટેશન આવે છે ત્યારે બુકિંગ લેવા માટે, જ્યારે બુકિંગ મળતું નથી ત્યારે એ લોકોને ખબર પડે છે કે આવી કોઈ ટ્રેન ચાલુ નથી થઈ. તો કોંગ્રેસ પક્ષ દ્વારા અમે રેલવેને આજે એક માહિતી આપીને કીધું કે તમે જો આવા ખોટા પેપરોમાં સાંસદો કોઈ કે રાજ્ય સરકારના કોઈ મંત્રીશ્રીઓના ફોટા મૂકીને આવા ગેરમાર્ગે દોરતા હોય તો એમની માથે એફઆઈઆર કરાવો. એ રેલવેની આમ ગણો તો એની પ્રાથમિક પહેલાં વ્યવસ્થાનો ભાગ જ એક થઈ જાય કે એની રેલનો કોઈ ખોટી એડવર્ટાઇઝ કરતું હોય તો એને એફઆઈઆર રેલવે જ કરાવે, એવી અમારી માંગ હતી. જ્યારે ઉત્તર ભારતીયોના ફરિયાદોની આવવાની ચાલુ થઈ ત્યારે ખબર પડે કે આ ખોટા ગેરમાર્ગે દોર્યા છે. પહેલાં તો કોઈ પણ રાજ્ય સરકારના કોઈ મંત્રીઓ અને વડાપ્રધાન, આ દેશના વડાપ્રધાન એના ફોટા મૂકીને જાહેરાત કરતો હોય તો ત્યારે બધાને સ્વાભાવિક હોય છે કે આ કદાચ ટ્રેન ચાલુ થઈ હશે, પણ જ્યારે હકીકતમાં ટ્રેન ચાલુ નથી થઈ એટલા માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ.